ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજ રોડ કડોદરા નગર ખાતે કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રાથમિક શાળાના શિક્ષકોને સાથે રાખીને ગરીબ મધ્યમ વર્ગના લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પહેલા સરકારશ્રીના આદેશ મુજબ પહેલા રેશનિંગ ધારકોને જે તે નિયમ પ્રમાણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેન્દ્ર દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું। બાદમાં લોકડાઉન તબક્કાવાર લાગુ કરતા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે જે તે ગરીબ મધ્યમ વર્ગના લોકો તેમની પાસે રાશન કાર્ડ ન હોય તેમનું વોટર આઈડી સર્વે કરી જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક અનાજનું વિતરણ કરવામાં આવે, જેના અનુસંધાનમાં કડોદરા નગર પ્રશાસન દ્વારા આજ રોજ મોટી સંખ્યામાં લોકોને ઘઉં, ચોખા, દાળ તથા ખાંડ જેવી જીવન જરૂરિયાત ખાદ્ય અનાજની વિતરણ કરવામાં આવ્યું હતું। કોરોના વાયરસ સામેની લડાઈને જીતવા તકેદારીના ભાગરૂપે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે સરકાર એક તરફ કોરોના વાયરસના સંક્રમણને રોકવાના તમામ પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ લોકડાઉનના પગલે દેશના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોના જીવનમાં ઊભી થયેલી સમસ્યાઓને ઉકેલવાના પણ સક્રિય પ્રયાસો કરી રહી છે। અન્ન એ જીવન જીવવાનો મુખ્ય આધાર છે, ત્યારે દેશભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અન્ન યોજના અંતર્ગત આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે મફત અનાજ વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ધંધા રોજગાર બંધ છે, તેથી ઘરમાં આવક બનશે ત્યારે પરિવારના ગુજરાન ચલાવવા માટે અનાજ જેવી પ્રાથમિક જરૂરિયાતોને પૂરી કરવા માટે દેશનો એક બહુ મોટો વર્ગ અસક્ષમ બની ગયો છે। તેમની આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર આ વર્ગના લોકોને મફત અનાજ વિતરણની અન્ન યોજના ચલાવી રહી છે। કડોદરા નગર ખાતે પણ આ અન્ન યોજનાનું યોગ્ય અમલીકરણ થઈ રહ્યું છે। જી સાહેબ, આપનું નામ અને હોદ્દો? હું જયપાલ મનોજ, ચીફ ઓફિસર કડોદરા નગરપાલિકા। જી સાહેબ, આજે જે આ અનાજ વિતરણ કાર્યક્રમ છે એ કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે? આ આપણે જે અન્નભ્રમ યોજના છે, જે ગુજરાત સરકાર છે એમના અંતર્ગત જે ગરીબો છે, વંચિત છે અને જેનું જરૂરિયાત છે ખરેખર, એવા લોકોને આપણે અનાજનું વિતરણ કરી રહ્યા છે, એમનું સર્વે કર્યો હતો અને સર્વેમાં આપણે 5600 ફેમિલી જેટલાને આવરી લેવાય છે અને તમામને રેશન કીટ આપવામાં આવશે। હા જી, આપણે વોર્ડ વાઇઝ સર્વે કર્યો છે। આજે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6નું વિતરણ ચાલુ છે અને પછી આપણે રાબેતા મુજબ આગળ કરીશું વોર્ડ પ્રમાણે। એક પરિવારને કેટલા કિલો અનાજ આપી રહ્યા છે? એટલે સદસ્ય પ્રમાણે આપણી રહ્યા છે, સદસ્ય બદલાય એમ અનાજનું બદલાય। હા, ઘઉં છે, ચોખા છે, દાળ છે, ખાંડ છે અને મીઠું છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।